નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આપણે ગુજરાતી ભાઈઓ છીએ તો મજામાં રહેવાની એ આપણી વૃત્તિ છે. આનંદમાં રહીએ, મજામાં રહીએ, મોજમાં રહીએ. આપણી પાસે કંઈ હોય કે ના હોય. અચ્છા, એક વાત પૂછું તમને. હું તમને ઓળખું છું, પણ તમારા મનમાં એ સવાલ થશે કઈ રીતે? અને એક બીજો સવાલ થશે તમારા મનમાં કે આ કોણ વ્યક્તિ મારી સાથે વાત કરી રહ્યું છે? આનું નામ જાણવું છે. શું કરશો નામ જાણીને? હું જે કહું છું એના પર ધ્યાન દો, મારી વાત સાંભળો. અત્યારે હું તમારી સાથે, તમારી પાસે, તમારી જ વાત કહેવા આવ્યો છું. આ મારી વાત નથી, આ તમારી વાત છે. તમને લાગશે આ વ્યક્તિ મને ઓળખે છે કેવી રીતે? ચલો માની લઈએ તમે કોણ છો. તમે એક ધંધાદારી છો, તમે એક નોકરિયાત છો, તમે એક ઘર ગૃહિણી છો, તમે એક બાળક છો, તમે એક વૃદ્ધ છો, તમે એક રિટાયર્ડ છો. તમે જે પણ કોઈ પરિસ્થિતિમાં છો, તમે ભણેલા છો, તમે વ્યાવસાયિક છો, તમે ડૉક્ટર છો, તમે પ્રોફેસર છો, જે પણ કાંઈ હોય, પણ છેલ્લે તમે એક વ્યક્તિ છો. અને જે સૃષ્ટિને જાણે એ વ્યક્તિને જરૂર જાણે. વ્યક્તિને, આ વ્યક્તિને, વ્યક્તિ એક સૃષ્ટિનો ભાગ છે. તમે આ સૃષ્ટિના ભાગ છો. આ સૃષ્ટિ સતત તમારી સાથે સંવાદ કરી રહી છે, અને એ સંવાદ છે કે હું તમારી માટે શું કરું. સતત તમે મને કહેશો કે ચાલો મને ગાડી જોઈએ છે. શું મને ગાડી આપશે? હા, આપશે. મને નોકરિયાત છું, મારો પગાર વધ્યો નથી. શું મારો પગાર વધશે? હા, વધશે. હું વ્યાવસાયિક છું, મારી પાસે ફાઇલો આવતી નથી, મને ફાઇલમાં સફળતા મળતી નથી. શું મને મળશે? હા, મળશે. હું ગૃહિણી છું, મારે શું સંબંધ આ વાતોથી? મારે તો સવાર સાંજ રસોઈ બનાવવાની, મને ઘરમાં જે લાવી આપે એમાંથી મારે ચલાવવાનું. હું શું કરું? તમે જે કરી શકો છો એની કલ્પના નથી. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, મોટા મોટા વ્યાવસાયિક, મોટા મોટા રાજનેતા નથી કરી શકતા, એ તમે કરી શકો છો. તમારી પાસે જે શક્તિ છે એનું તમને જ્ઞાન નથી. તમે ને જાણતા નથી કે કઈ શક્તિ લઈને તમે બેઠા છો. તો આપણને જે જોઈએ છે એ સૃષ્ટિ તમને આપતી કેમ નથી? એ તમને મળતું કેમ નથી? એ પ્રશ્ન જરૂર તમારા મનની અંદર ઉપસ્થિત થયો હશે. તો પહેલા સમજી લઈએ કે સૃષ્ટિ આપણને આપે છે શું. આપણી તમામે તમામ જરૂરિયાતની સૃષ્ટિને ખબર છે. તમારે શ્વાસ જોઈએ છે, હવા આપે છે. તમને જીવવું છે, પાણી આપે છે. સવારે ઉઠીને સૂરજ તમારે માટે ઉગે છે. અરે, ત્યાં સુધી કે ત્યારે તમે જન્મ લેવાના હતા એની પહેલા તમારા માના હૃદયની અંદર ધાવણ એણે મૂક્યું, કારણ કે એને ખબર હતી કે તમને ભૂખ લાગવાની છે. તો જેને તમારા ભૂખની, તમારા આવ્યા પહેલાંની ચિંતા છે, એને તમને શું જોઈએ છે એની ખબર નહીં હોય? શું એ જાણતી નહીં હોય? એ સતત એક જ વાત કહે છે કે હું તમારી સાથે છું, તમારી માટે છું. મને ભોગવો, મને મેળવો. અને આપણે એનાથી દૂર ભાગતા જઈએ છીએ, કારણ કે આપણને ખબર નથી કે આપણને શું જોઈએ છે અને શું નથી જોતું. આપણે જે નથી જોતું એ માંગીએ છીએ, અને જે મળે છે એના પર ધ્યાન નથી દેતું. આ બધી વસ્તુને ગહેરાઈથી ક્યારે સમજશું? ક્યારે જાગશું? અને આપણા મનમાં એક વિચાર આવશે કે ઓલી વ્યક્તિને મળે છે, મને મળતું નથી. ઓલા ફલાણાને આ મળ્યું, મને મળ્યું નહીં. આપણી દ્રષ્ટિ ત્યારે ત્યાં જાય છે જેના માટે, જ્યારે, જે ઘડીએ, જે આવશ્યક છે એ હંમેશા આપતી જ રહે છે. તો આ બંનેના તફાવતને પામવો કેવી રીતે, ઓળખવો કેવી રીતે, મેળવવો કેવી રીતે, અને એવું શું કરવું જીવનની અંદર કે જીવનમાં જે મળે કે ન મળે પણ એ જીવવામાં સરળતા કેમ રહે, જીવનમાં એક આનંદ કેમ આવે, એક મોજમાં કેમ રહીએ, એક આનંદમાં કેમ રહીએ, એક મજામાં કેમ રહીએ. મજામાં બોલવું એક શબ્દ ન બની જાય, એક સ્થિતિ બની જાય. તો કુદરતે એ પણ કામ કર્યું છે. કુદરત હમણાં તમારી સાથે વાત કરે છે, તમને સંદેશો આપે છે, તમને કહે છે કે તમે જાગો. તમે જાગો અને તમે જુઓ, તમે સાંભળો અને તમે ચાલો. ક્યાં?
તમારા જીવનના તમામે તમામ પ્રશ્નોની એક સરળ એક વ્યક્તિને મળો. એ વ્યક્તિ કદાચ તમને માર્ગદર્શન દેખાડશે. તમે ભલે બધે પ્રયત્ન કર્યો હોય, અહીંયા એક પ્રયત્ન વધુ કરી જુઓ, જુઓ પરિસ્થિતિ બદલાય છે કે નહીં. અને ન કરવું હોય તો તમારી ઈચ્છા, તમને તમારી સ્થિતિ ગમતી હોય તો આનંદથી બેઠા રહો, કોઈ પરિવર્તનની જરૂર નથી તમને, કોઈ વ્યક્તિની જરૂર નથી, કોઈ ગુરુની જરૂર નથી, કોઈ જ્ઞાનની જરૂર નથી. આનંદ કરો, જલસા કરો, અને જલસા કરતા હોય તો તમને સલામ, આનંદ કરતા હોય તો તમને બે બે સલામ. આ જીવનના રહસ્યને જાણતા હોય તો તમને નમસ્કાર, પણ નથી જાણતા તો જાગો. જુઓ, સુરેશ પદ્મનાભન નામની વ્યક્તિએ ને આ કુદરત એક જવાબદારી સોંપી છે. એ થોડુંક કામ કરે છે કુદરત, એ થોડા કામની અંદર ક્યાંક તમારા પ્રશ્નોના નાના નાના જવાબ મળે, નાના નાના જવાબ મેળવી શકો તો મેળવો. બે દિવસની અંદર જીવનનું પરિવર્તન શું છે, જીવન શું છે, જીવન સાથેનો સંબંધ શું છે, એનો અહેસાસ કરો, જાણો, માણો અને મોજ કરો. આનંદમાં રહો, આનંદિત રહો.